हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? बधा મજામાં છો? અને યસ, બધા વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છો અને કરતા રહેશો. ઓકે, નાઉ ધીસ ઘણા બધા લોકો હજુ પણ જે વાલી કમ્પ્લેન છે, હોમવર્ક કરીને સબમિટ કરાવતા નથી. પ્લીઝ એ વસ્તુનું ધ્યાન રાખો અને પ્રેક્ટિસ કરતા જાઓ અને સાથે એ વસ્તુ સબમિટ પણ કરાવતા જાઓ. ઓકે, નાઉ અહીં આપણે લાસ્ટ લેક્ચરમાં સમાંતર શ્રેણી વિશે શરૂઆત કરી હતી. સમાંતર શ્રેણીમાં મેં અમુક એનું વ્યાપક પદ એટલે કે એ એન અને એના પ્રથમ એન પદનો સરવાળો એ બે સૂત્ર આપણે જોયું હતું. કે યસ, એના પરથી એક સ્વાધ્યાયનો દાખલો પણ મેં 9.2 નો તમને કરાવડાયો હતો. આજે આપણે અમુક જે ઉદાહરણના છે દાખલા બધા જોઈ લઈએ છીએ, પછી આપણે સ્વાધ્યાયના એના પ્રમાણેના દાખલા સાથે લઈ લઈએ છીએ. ઓકે, ના અહીંયા છે ને સમાંતર શ્રેણીનો કોઈ પણ દાખલો હોય ને તો સમાંતર શ્રેણીમાં બે વસ્તુ એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત એટલે કે ઈ એ અને ડી આ બે વસ્તુ મળી જાય ને તો સમાંતર શ્રેણીનું તમે ગમે તે વસ્તુઓ શોધી શકો છો. એટલે કે એના મુખ્ય બે જે પરિમાણો છે એ છે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. ઓકે, અને જસ્ટ એ બે વસ્તુ માટે આપણે જસ્ટ અહીંયા સાઈડમાં હું લખું છું, જસ્ટ પછી ભૂસી નાખીશ. અહીંયા વ્યાપક પદ આપણે લખીએ છીએ એ, જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય તો એનું વ્યાપક પદ એ એન એટલે કે એનું પદ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી લખાશે. અને જો એનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય તો પ્રથમ એન પદોનો સરવાળો એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી અથવા તો એન બાય ટુ એ પ્લસ એ પ્રથમ પદ વત્તા અંતિમ પદ. અંતિમ પદ એટલે કે આ રીતનું આપણે એનમું પદ કહીશું. કે જો શાંત શ્રેણી હશે, ઓકે, શાંત સમાંતર શ્રેણી હશે તો ઓકે, જસ્ટ આપણે આ વસ્તુનું ધ્યાન ખાલી રાખવાનું હોય, જસ્ટ બીજું કંઈ જ નથી. સમાંતર શ્રેણી ગમે તેવો આટપટા દાખલા આપેલા આપણે એને એમાંથી ઉકેલ શોધી શકીએ છીએ. ઓકે, ના હવે આપણે જસ્ટ દાખલો વાંચીએ અને જસ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ કે શું શોધવાનું છે ને વસ્તુ કેવી રીતે આપણને મળે. એમ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એન માટે કોઈક સમાંતર શ્રેણીનું એમનું પદ એન અને એનનું પદ એમ હોય તો પીમું પદ શોધો. ઓકે, એટલે અહીંયા જસ્ટ લેંગ્વેજ સમજવાની, એમ ઇઝ નોટ કે એમ અને એન બંને ભિન્ન છે. એમનું પદ એટલે કે ટી એ એમ, એમનું પદ એ એન છે એટલે કે એમમાં પદની જે સંખ્યા છે એમમાં પદમાં સંખ્યા છે એ એન છે. અને એનનું પદ એટલે કે યસ એ એન, એનમાં પદ જે સંખ્યા છે એ એમ છે તો પીમું પદ શોધો. ઓકે, યસ અહીંયા આપણે ધ્યાન રાખવાનું જસ્ટ એમનું પદ એન અને એનનું પદ એમ આ વસ્તુ છે ને, આ વસ્તુ આપેલી છે. ઓકે, તો જે જવાબ બી છે ને એ આ વસ્તુ આ વસ્તુઓમાં જ આવશે, એમ અને એનમાં. જે વસ્તુ આપણને નિષ્કાણ કે આપણે જાણીએ છીએ અહીંયા આપણને આ વસ્તુ એમનું પદ એન છે અને યસ એમ એનનું પદ એમ છે એવું આપી દીધેલું છે. આપણે પીમું પદ શોધવાનું છે. એટલે અહીંયા જોઈએ તો એ એમ આપેલું છે અને એ એન આપેલું છે, આપણે શોધવાનું છે એ પી. યસ, આ વસ્તુ તમે ધ્યાન રાખવાનું છે. અને યસ કઈ નહીં, કોઈ પણ પદ શોધવું હોય સમાંતર શ્રેણીનું, કોઈ કયા પણ નંબરનું પદ, તો યસ પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત જો ડી મળી જાય તો આપણે જે સમાંતર શ્રેણીનું ગમે તેવો પદ આપણે શોધી શકીએ. ઓકે, એટલે અહીંયા છે ને જે સાત દાખલામાં આવે, ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ તથા સામાન્ય તફાવત ડી છે, આવું આપણે લઈ લેવાનું. ઓકે, માટે યસ વ્યાપક પદ એ એન ઇઝ ઇક્વલ્સ ટુ જે સૂત્ર છે એના પ્રમાણે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થશે. હવે જે આપણને આપ્યું છે આ સમાંતર શ્રેણી એમનું પદ એ એમ છે. હવે એમનું પદ એટલે કે અહીંયા એ એમ એમનું પદ એક શું છે એન, એમ બરાબર એન તથા એનનું પદ એમ છે એટલે કે એ એન બરાબર એમ આપેલ છે. ઓકે, એટલે જસ આ બીજું વ્યાપક પદમાં આ વસ્તુ લઈ લેવાનું, યસ એ એમ જો વ્યાપક પદ એ એન પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો વ્યાપક પદ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થાય તો યસ એના પરથી એમનું પદ એમની અહીંયા એની જગ્યાએ એમ
જમણી બાજુ જ્યાં એમ દેખાય ત્યાં એમ માટે એ એમ એમનું પોતાના પ્રમાણે એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી એની શું છે આપણને એમ એ જ રીતે એમ ઉપર એ એન આના પ્રમાણે એન આ એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી એ શું છે એમ જસ્ટ આપણને આ બે સમીકરણો મળી ગયા એટલે કે યસ આ એમ એન ને ભૂલી જાઓ એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી બરાબર એન એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી બરાબર એમ ઓકે અહીંયા જે બે મહત્વની બાબતો છે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી એટલે કે બે આપણને અજ્ઞાત જોઈએ બે અજ્ઞાતને ઉકેલવા હોય તો આપણા પાસે બે ના ભિન્ન સમીકરણો જોઈએ તો યસ અહીંયા એ અને ડી સ્વરૂપના આપણને બે ભિન્ન સમીકરણો મળી ગયા તો યસ અહીંયા આપણે યસ વન માઇનસ ટુ આપણે આ બે ને એ અને ડી માટે ઉકેલવાના યસ આ બે એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ એન વન ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ્સ ટુ એન એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ્સ ટુ એમ આ બે મળી ગયા યસ હવે આમાંથી આપણે એ અને ડી શોધવાનું યસ મેં તમને જે કીધું છે અહીંયા સમાંતર શ્રેણીમાં તમને પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી જાય એટલે યસ યુ આર ધ કિંગ ઓફ ધીસ સમાંતર શ્રેણી યસ એટલે એ જ વસ્તુ શોધવાનો પ્રયત્ન કરવાનો અને આ છે ને એન અને એમ એવા એમ ઉપર એન અને એમ આવી સંખ્યાઓ આપેલી છે એટલે જવાબ બી એ વસ્તુ એમ અને એનના સ્વરૂપમાં જ આવશે ઓકે અહીંયા હવે આ બંનેને ઉકેલવાનું બંનેમાં એ છે વન માઇનસ ટુ કટ એ માઇનસ એ કટ થઈ ગયું બાકી શું રહેશે એમ માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ એમ માઇનસ વન ઇન્ટુ ડી એ જમણી બાજુ એન માઇનસ એમ યસ બંનેમાંથી ડી સામાન્ય નીકળે તો યસ કૌંસમાં આપણે લખી શકીશું એમ માઇનસ વન માઇનસ એન પ્લસ વન ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ્સ ટુ એન માઇનસ એમ અહીંયા વન માઇનસ વન કટ થઈ ગયા એટલે એમ માઇનસ એન ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ્સ ટુ એન માઇનસ એમ ડી બરાબર એન માઇનસ એમ છેદમાં એમ માઇનસ એમ યસ એકચ્યુઅલી બંને પદો સરખા છે ખાલી સ્થાન બદલાયેલા છે એટલે ઉપરના માંથી હું માઇનસ ઋણ સામાન્ય કાઢીશ તો કૌંસમાં એમ માઇનસ એન છેદમાં એમ માઇનસ એન આ બંને કટ થઈ જશે બંને શૂન્ય થશે કારણ કે આપણને એમ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એન આપ્યું છે મતલબ એમ માઇનસ એન ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો થાય ઓકે અહીંયા જસ્ટ કટ થઈ ગયું એટલે માટે ડી બરાબર માઇનસ વન ડી બરાબર માઇનસ વન મળી ગયું યસ હવે બંનેમાંથી એકમાં કે બેમાં બંનેમાંથી કોઈ એકમાં ડી નું મૂલ્ય મૂકે છે તમને એ મળી જશે યસ ડી નું મૂલ્ય સમીકરણ એકમાં મૂકતા ઓકે એટલે અહીંયા એ પ્લસ એમ માઇનસ વન ડી બરાબર આપણે માઇનસ વન શોધ્યું છે ઇઝ ઇક્વલ્સ ટુ એન માટે એ માઇનસ એમ પ્લસ વન ઇઝ ઇક્વલ્સ ટુ એન માટે એને કરતા બનાવીશું તો બધું જમણી બાજુ જશે તો કે એન પ્લસ એમ માઇનસ વન યસ એ મને એના સ્વરૂપ કારણ કે આપેલું છે યસ એ આપણે વેલિડ લેવાનું છે નહીં ડી આવી ગયું યસ એ અને ડી મળી ગયું હવે આપણે પીમું પદ શોધવાનું છે યસ આ વ્યાપક પદ પરથી પીમું પદ એટલે કે એપી ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ પી માઇનસ વન ઇન્ટુ ડી યસ આપણે આ બે એ અને ડી ના મૂલ્ય અહીંયા મૂકવાના ઓકે તો યસ માટે પીમુ પદ એપી ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ પી માઇનસ વન ઇન્ટુ ડી અહીંયા એ અને ડી ના મૂલ્ય મૂકવાના એનું મૂલ્ય છે આપણા પાસે એન પ્લસ એમ માઇનસ વન પ્લસ પી માઇનસ વન ડી બરાબર માઇનસ વન એન પ્લસ એમ માઇનસ વન માઇનસ પી પ્લસ વન યસ એમ પ્લસ એમ માઇનસ પી આ તમારો જવાબ ઓકે સો જસ્ટ આ રીતે આ ગણતરીઓ થતી હોય છે બીજું કઈ જ નથી કે જસ્ટ આ વારે ઘડી હું બોલતો પણ જઈશ સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણીમાં જો તમારી પાસે એ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત એ અને ડી આ બે વસ્તુ તમારા હાથમાં આવી જાય છે તો યસ યુ કેન ડુ એનીથિંગ વિથ ધીસ ઓકે એના માટે આ વસ્તુ અહીંયા હું રાખીશ જ
અને જસ દાખલામાં આ બધી વસ્તુનો ઉપયોગ કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે સમજતા જઈશું. ઓકે, અને અમુક દાખલામાં કદાચ એક કરતા વધારે રીત હશે તો એ કદાચ વધારે રીત પણ હું સમજાવીશ. બધા થોડો સમય લાગે પણ જસ્ટ આ વસ્તુ કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે વ્યવસ્થિત સમજીશું. ઓકે, કારણ કે જે દસમા સુધી ભણ્યા છે એના કરતા થોડુંક આપણે સમાંતર શ્રેણીનું પદો ને એ બધી વસ્તુઓની તો વાત થઈ ગઈ છે. એનામાં એટલે 11મામાં કંઈક તો વિશેષ આવવું જોઈએ, તો એ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન, હું બીજો એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક બીજો દાખલો લખ્યો છે. જસ્ટ અહીંયા હું એકચ્યુઅલી આ દાખલો તમને ત્રણ રીતે બતાવીશ. ઓકે, જસ્ટ જેનાથી તમે આ યુઝ ટુ થાવ અને યસ જયારે એનજીડબલ્યુ જેવી એક્ઝામ જયારે અપીયર કરવાની હોય તો ત્યારે તમને વસ્તુ એડવાન્ટેજ રહે એના માટે. જસ્ટ અહીંયા આને હું તમને ત્રણ રીતે બતાવું છું. તમને પછી યસ પહેલી બે માંથી તમે કોઈ પણ એક મેથડ વાપરી શકશો, વાંધો નહીં. ત્રીજી એ ડાયરેક્ટ મેથડ છે, એમસીક્યુ પ્રકારનો ત્યારે જ વાપરવામાં આવશે. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે જસ્ટ જોઈએ તો વાંચી લઈએ પેલા એક્ઝામ્પલ. અચળ પી અને ક્યુ માટે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એનપી પ્લસ 1/2 એન એન માઇનસ 1 ક્યુ છે તો સામાન્ય તફાવત શોધો. અહીંયા પ્રથમ એન પદોનો સરવાળો એટલે કે અહીંયા એસ એન આપેલું છે. ઓકે, અને પી અને ક્યુ એ બે અચળ છે. ઓકે, એટલે કે અહીંયા એસ એન ઇઝ ઇક્વલ્સ ટુ એનપી, પ્રથમ એન પદ નો સરવાળો જે છે એના સંકેતમાં આપણે એસ એન કહ્યું એટલે એસ એન આપેલું છે આ એનપી પ્લસ, અથવા તમે કહો સ્ટડી સૂત્ર છે એ વસ્તુ છે, એન એન માઇનસ 1 ક્યુ. ઓકે, આના પરથી આપણે સામાન્ય તફાવત શું હશે આ સમાંતર શ્રેણીનું એ વસ્તુ આપણે શોધવાનું છે. ઓકે, સામાન્ય તફાવત એટલે કે કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત, એ સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત એ સામાન્ય તફાવત કહેવાશે. ઓકે, તો જે અહીંયા સામાન્ય તફાવત આપણે શોધવો હોય તો યસ અહીંયા છે ને જે શ્રેણી છે સમાંતર એને આપણે પદો ધારી લઈએ કે ધારો કે સમાંતર શ્રેણીના પદો એ વન એ ટુ એ થ્રી ડેશ 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 એ એન. ઓકે, અમારી કોઈ પણ બે ક્રમિક પદ નો તફાવત એટલે કે એ ટુ માઇનસ એ વન શોધી શકીએ કે એ થ્રી માઇનસ એ ટુ શોધી શકીએ તો યસ એ આપણે સામાન્ય તફાવત કહેવાશે. હવે અહીંયા પ્રથમ એન પદ નો સરવાળો કીધો છે ને તો યસ અહીંયા આપણે જસ્ટ જે વાપરવાનું છે, જો અહીંયા એસ એન બરાબર 1 લઉં તેનો મતલબ શું થાય, પ્રથમ એક પદ નો સરવાળો કે એસ વન લઈશ એટલે કે પ્રથમ એક પદ લઈ ફક્ત એસ વન એ વન દર્શાવશે, પ્રથમ પદ દર્શાવી દેશે. જો અહીંયા એન બરાબર 2 લઈશ તો એસ ટુ એટલે કે પ્રથમ બે પદો એટલે કે એમાં એ વન પ્લસ એ ટુ એ પરિણામ મળશે. ઓકે, તો યસ આ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તો યસ અહીંયા એસ વન ઇઝ ઇક્વલ્સ ટુ, કારણ કે અહીંયા એ વન એ ટુ એ થ્રી એસ વન એટલે કે પ્રથમ એક પદ નો સરવાળો એટલે કે યસ એ વન અને યસ એસ વન, આમાં જો એન બરાબર 1 લઈશું એટલે આપણને આ એ વન મળી જાય એટલે એસ બરાબર એન બરાબર 1 લઈએ છીએ એસ વન એટલે અહીંયા એન બરાબર 1 લીધું એટલે અહીંયા 1 એટલે કે 1 ઇન્ટુ પી પ્લસ 1/2 1 ઇન્ટુ 1 માઇનસ 1 ઇન્ટુ ક્યુ, આ 1 માઇનસ 1 0 આખું પદ નીકળી જશે એટલે આ થશે આપણા પાસે પી એટલે કે જસ્ટ આપણને મળી ગયું એ વન બરાબર પી. અને અહીંયા છે ને અચળ પી અને ક્યુ છે ને એટલે પછી એ પી અને ક્યુ અચળ આપેલા છે ને તો યસ જવાબ આ પી ક્યુ ના સ્વરૂપમાં જ હોય. ઓકે, બીજું એ જ રીતે આપણે એસ ટુ, એસ ટુ એટલે કે પ્રથમ બે પદોનો સરવાળો, પ્રથમ બે પદોનો સરવાળો એટલે કે અહીંયા એ વન પ્લસ એ ટુ લખાય અને એના માટે અહીંયા આપણને શ્રેણી સૂત્ર આપેલું છે કે પ્રથમ બે પદોનો સરવાળો શું થશે એટલે કે અહીંયા એન બરાબર 2 લેશું એટલે પ્રથમ બે પદનો સરવાળો આપણને અહીંયા મળી જશે એટલે અહીંયા એન બરાબર 2 એટલે જમણી બાજુ જ્યાં પણ આ સૂત્રમાં એન દેખાય છે ત્યાં આપણે 2 લઈશું એટલે એસ ટુ થશે એટલે આ થશે 2p પ્લસ 1/2 2 માઇનસ 1 ક્યુ. ઓકે, આ 2 કટ થઈ જશે એટલે અમારા પાસે બસશે આ 2p 2 માઇનસ 1 1 પ્લસ ક્યુ. ઓકે, એટલે જસ્ટ આપણા પાસે એ વન બરાબર પી મળ્યું, એ વન પ્લસ એ ટુ બરાબર 2p પ્લસ ક્યુ મળ્યું એટલે અહીંયા આપણે આને 1 અને 2 કહી દઈએ. યસ, એ વન નું મૂલ્ય સમીકરણ 2 માં મુકતા એટલે એ વન નું મૂલ્ય શું છે પી એટલે કે યસ અહીંયા પી
प्लस ए टू इज इक्वल्स टू टू पी प्लस क्यू. एक पी ने जमनी बाजू लाइज तो आपने अहम से ए टू इज इक्वल्स टू पी प्लस क्यू. जस आपे ए वन बराबर पी ए टू बराबर पी प्लस क्यू जस पी और क्यू अचल से जवाब आ गया. यस सामान्य तफावत क्रमिक पद ए टू माइनस ए वन ए सामान्य तफावत सामान्य तफावत बी बराबर ए टू माइनस ए वन ए टू बराबर से पी प्लस क्यू छे ए वन बराबर से पी छे लेके माइनस पी 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 कट एट के क्यू જે આપણે શોધવાનું છે આ રીતે આપણે જવાબ શોધી શકીએ. ઓકે સો જસ્ટ આ રીતનું છે. અહીંયા શ્રેણી સૂત્ર આપેલું છે પ્રથમ બેન પદ નો સવાળ એનામાંથી પણ આપણે જસ્ટ આવી રીતે બે પદો યસ એટલે કે એસ વન એટલે કે પ્રથમ એક ધારો કે આ શ્રેણી આ રીતનું એ વન એ ટુ એ થ્રી પ્રકારની શ્રેણી છે તો યસ અહીંયા એ ટુ માઇનસ એ વન એ સામાન્ય તફાવત થશે તો યસ એના માટે અહીંયા યસ એસ વન પ્રથમ એક પદનો સવાળ એટલે કે એ વન મળશે એન બરાબર વન મૂકીશું એટલે અહીંયા એસ ટુ એટલે કે પ્રથમ બે પદો નો સરળ એન બરાબર ટુ મૂકીશું એટલે કે એ એ વન પ્લસ એ ટુ મળશે. યસ આનામાંથી મેં એ વન અને એ ટુ ને ઉકેલ્યા એમનો તફાવત એ સામાન્ય તફાવત થઈ જશે. ક્રમિક કોઈ પણ બે ક્રમિક પદો નો તફાવત એનો સામાન્ય તફાવત કહેવાશે. ઓકે યસ આ રીતે અહીંયા બીજી રીતે પણ ગણી શકાય અથવા યસ આપણે અહીંયા એસ એન બરાબર એન પી પ્લસ વન બાય ટુ એન એન માઇનસ વન ક્યુ આ આપણને આપેલું છે. આના પછી સામાન્ય તફાવત શોધવાનો છે. જો કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણીમાં હોય તેના પ્રથમ એન પદનો સરવાળો એટલે કે એસ એન ઇઝ ઇક્વલ્સ ટુ એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પ્રકાર આપણે ગોઠવી શકીએ. એટલે કે આમાં બાર શું આવે એન બાય ટુ એટલે અહીંયા હું શું કરીશ અહીંયા એસ એન આપેલું છે ને એસ એન ને હું આ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરીશ. એસ એન ને મારે આ પ્રમાણે ગોઠવવું હોય તો યસ બહાર શું નીકળવું જોઈએ એન બાય ટુ એટલે આમાંથી હું એન બાય ટુ સામાન્ય કાઢું છું. આમાંથી મેં એન બાય ટુ સામાન્ય કાઢ્યું એન બાય ટુ સામાન્ય કાઢ્યું એટલે દરેક પદ એના વડે ભાગવું એટલે આ થશે ટુ પી પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ક્યુ. ઓકે ના હવે આને તમે એન બાય ટુ આવી ગયું અંદર કૌંસમાં એન માઇનસ વન ઇન્ટુ ડી આવવું જોઈએ અને યસ ટુ એ આવવું જોઈએ. યસ અને યસ એસ એન યસ અહીંયા વન યસ સમીકરણ એક ને એસ એન ના વ્યાપક સ્વરૂપ એસ એન ઇઝ ઇક્વલ્સ ટુ n by 2 2 a plus n minus 1 d સાથે સરખાવતા. ઓકે લે યસ આ એસએન છે એસએન નું આ વ્યાપક સ્વરૂપ છે સરખાવશો એટલે n by 2 n by 2 આવી ગયું 2 p 2 a એટલે કે યસ a બરાબર p પ્રથમ પદ p. ઓકે n minus 1 into q છે અહીંયા n minus 1 into d એટલે યસ સરખાવશો d બરાબર q. જવાબ આવી ગયો છે. ઓકે સો જસ્ટ આ રીતે પણ કરી શકાય. યસ આ બે માંથી જો એક અનુકૂળ હોય આપણે આ રીતે શ્રેણી સૂત્ર આપ્યું હોય યસ શ્રેણી સૂત્રને વ્યાપક જે શ્રેણી સૂત્ર છે એ સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયત્ન કરવાનો યસ એ રીતે પણ ડાયરેક્ટ તમે જવાબ લાવી શકો છો. આમાં ત્રીજી રીત પણ હું તમને બતાવું. ઓકે અથવા જે મેં તમને ગુણધર્મમાં લખાયું છે અહીંયા ગુણધર્મમાં મેં લખાયું હતું એસ એન ઇઝ ઇક્વલ્સ ટુ એ ક્યુ એ એન સ્ક્વેર પ્લસ બી એન જ્યાં એ બી અચળ હોય તો યસ એ સમાંતર શ્રેણીનું શ્રેણી સૂત્ર કહેવાય અને એમાં આ સ્વરૂપમાં જયારે શ્રેણી સૂત્ર લખેલું હોય તો ટુ એ એનો સામાન્ય તફાવત થાય. તો યસ અહીંયા એસએન આપણને આપ્યું છે એસએન ઇઝ ઇક્વલ્સ ટુ એન પી પ્લસ વન બાય ટુ એન એન માઇનસ વન ક્યુ છે. યસ અહીંયા છે ને હવે એ એન સ્ક્વેર એટલે અહીંયા એ અને બી અચળ છે અહીંયા પી અને ક્યુ અચળ છે તે સ્વરૂપમાં આવશે એ એન સ્ક્વેર પ્લસ બી એન એ સ્વરૂપમાં ગોઠવવાનું એટલે કે અહીંયા છે ને એન પી
plus, and it just chudu kare sudha n square by 2 q minus n by 2 q. આ વસ્તુ થશે n square વાળા અને n વાળા પદો એ રીતે આપણે એને અલગ ગોઠવવાનું છે. યસ, અહીંયા છે ને q by 2 n square અને n ના સ્વરૂપમાં ગોઠવવાનું છે આપણે. યસ યસ યસ, એટલે આ થશે q by 2 n square પ્લસ p માઇનસ q by 2. આ બંને માંથી n સામાન્ય નીકળશે, તો યસ p માઇનસ q by 2 ઇન્ટુ n થશે. યસ, sn થઈ ગયું. મેં તમને જસ્ટ એક નોટ લખાવી હતી, જો સમાંતર શ્રેણીનું sn ઇઝ ઇક્વલ્સ ટુ an સ્ક્વેર પ્લસ bn સ્વરૂપ. કોઈ પણ સમાંતર શ્રેણી હોય, એ સમાંતર શ્રેણીનું શ્રેઢી સૂત્ર એટલે કે પ્રથમ n પદનો સરવાળો n ના સ્વરૂપમાં આ રીતનું જ હોય, an સ્ક્વેર પ્લસ bn હોય, જ્યાં a અને b અચળ, જો એની સાથે સરખું. આ રીતનું જયારે સૂત્ર લખેલું હોય ત્યારે એન સ્ક્વેર નો જે સગુણક છે એનું બમણું એ એનો સામાન્ય તફાવત થાય. યસ, આને સરખાવો આના સાથે, તો યસ એન સ્ક્વેર નો સગુણક શું છે? ક્યુ બાય ટુ, એટલે કે એની જગ્યાએ ક્યુ બાય ટુ છે, એનાથી બમણું. દેટ ઇઝ, એટલે અહીંયા જો એસ એન ઇઝ ઇક્વલ્સ ટુ એ એન સ્ક્વેર બી એન હોય તો સામાન્ય તફાવત બરાબર ટુ એ. યસ, અને તમે સરખાવશો આની સાથે, તો યસ એ બરાબર ટુ ક્યુ, એટલે કે માટે સામાન્ય તફાવત અહીંયા આનું બમણું ટુ ઇન્ટુ ક્યુ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ. ઓકે, સો જસ્ટ આ રીતે અલગ અલગ રીતે આ વસ્તુ આપણે શોધી શકીએ છીએ. યસ, એ તમારા મેં એડિશનલ લખાવ્યું છે, મેં તમને જે ગઈકાલે જે છેલ્લા લેક્ચરમાં લાક્ષણિકતા લખાવી હતી ને એમાં જસ્ટ એ વસ્તુ મેં ત્યાં ઉમેરી હતી, એ વસ્તુ જોઈ રહી. બાકી તમે આ બંનેમાંથી યસ બોથ આર વેલિડ મેથડ આ રીતે કરો, અથવા તો જસ્ટ વ્યાપક સૂત્ર આપણને આપ્યું છે, પ્રથમ એન પદનો સરવાળો આપ્યો છે, તેને પ્રથમ એન પદના સરવાળાને યસ એટલા જ માટે મેં અહીંયા મૂકી લખી રાખ્યા છે. યસ, આ તમારે નજર સમક્ષ રાખવાનું છે. યસ, આ જ દાખલાઓથી આ બધી વસ્તુઓ આ બધા જ દાખલાઓ કરી શકાશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ, હું બીજા દાખલાઓ તમને બતાવું. યસ, અહીંયા એક આ દાખલો લખીએ, આ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને સરળ દાખલો પણ છે. આ દાખલાને પણ હું તમને ત્રણ રીતે બતાવું છું. ઓકે, ના પહેલી બે વેલિડ છે, એમાંથી કોઈ પણ તમે વાપરી શકો છો. ત્રીજી યસ ડાયરેક્ટ મેથડ છે. ઓકે, ના પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એન માટે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ એન પદોના સરવાળાનો ગુણોત્તર 3n પ્લસ 8 જેમ 7n પ્લસ 15 હોય તો તેમના 12મા પદનો ગુણોત્તર શોધો. ઓકે, ના અહીંયા છે ને બે આપણને સમાંતર શ્રેણીઓ આપે છે એના પ્રથમ એન પદના સરવાળો, એટલે કે યસ એકનો પ્રથમ એન પદનો સરવાળો, બીજાને બીજી શ્રેણીનો એન પદનો સરવાળો, એનો ગુણોત્તર 3n પ્લસ 8 ભાગ્યા 7n બાય 15 છે. તો તેમના 12મા પદનો, એટલે કે અહીંયા છે ને આપણને આ બે શ્રેણીના sn આપેલા છે, એમના પરથી એમના એ 12મો પદ એટલે કે એ 12 ના ગુણોત્તર આપણે શોધવાના છે. ઓકે, સો જસ્ટ આ રીતનું છે. અહીંયા પ્રથમ n પદોના સરવાળા આપેલા છે, એમના પરથી એમના 12મા પદોનો ગુણોત્તર, કોઈ ચોક્કસ પદનો ગુણોત્તર એ આપણે મેળવવાનો છે. તો યસ, આ દાખલો કેવી રીતે કરી, પહેલા તો જસ્ટ બુક પ્રમાણે છે વસ્તુ બતાવું છું, પછી હું તમને જે મારી એક બે રીતો છે એ હું તમને બતાવું છું. ઓકે, એટલે અહીંયા છે ને ધારો કે યસ પ્રથમ અને અહીંયા બે સમાંતર શ્રેણી છે, ધારો કે પ્રથમ અને દ્વિતીય સમાંતર શ્રેણીના પ્રથમ પદ A1 અને A2 તથા અનુક્રમે A1 અને તથા સામાન્ય તફાવત B1 અને D2 છે.
સમાંતર શ્રેણી આપી છે, બે ભિન્ન આપી છે. બંનેના પ્રથમ પદ પણ ભિન્ન હોય અને સામાન્ય તફાવત પણ ભિન્ન હોય. હવે આ બે શ્રેણીઓના પ્રથમ એન પદના સરવાળાનો ગુણોત્તર આપું છું. ઓકે, અહીંયા પ્રથમ શ્રેણીના એન પદોનો સરવાળો ભાગ્યા દ્વિતીય શ્રેણીના એન પદોનો સરવાળો. અહીંયા આપણને જે આપ્યું હોય તો લખી જ નાખવાનું. આ બેના એન પદોનો સરવાળો ગુણોત્તર શું છે? તો 3n પ્લસ 8 છેદમાં 7n પ્લસ 15. યસ, અહીંયા પ્રથમ શ્રેણી માટે પ્રથમ પદ એ વન છે અને સામાન્ય તફાવત ડી વન છે. તેના પ્રથમ એન પદ નો સરવાળો આના પ્રમાણે એન બાય ટુ એ વન પ્લસ એન માઇનસ વન ડી વન એ રીતે આપણે લખી શકીએ. યસ, જે બીજી શ્રેણી છે, બીજી સમાંતર શ્રેણી છે, એનું પ્રથમ પદ એ ટુ અને સામાન્ય તફાવત ડી ટુ છે. તો યસ, એના પ્રથમ એન પદ નો સરવાળો આના પ્રમાણે જ એ ટુ પ્લસ એન માઇનસ વન ડી ટુ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 3n પ્લસ 8 છેદમાં 7n પ્લસ 15 થાય. યસ, અહીંયા એન બાય ટુ, એન બાય ટુ કટ થઈ ગયા એટલે આપણને જે સૂત્ર અહીંયા મળ્યું એ વન પ્લસ એન માઇનસ વન ડી વન છેદમાં એ ટુ પ્લસ સોરી ટુ એ વન, હા મારી ભૂલ થાય છે, ટુ ટુ એ વન પ્લસ એન માઇનસ વન ડી ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 3n પ્લસ 8 છેદમાં 7n પ્લસ 15. યસ, આપણને આ પાસે આટલી જ ઇન્ફોર્મેશન છે. હવે આપણે આ બંને શ્રેણીના બારમા પદના ગુણોત્તર આપણે શોધવાનું છે. ઓકે, તો જસ્ટ હું અહીંયા આને એક સાઈડ પર રાખું છું. યસ, હવે અહીંયા પ્રથમ શ્રેણીનું બારમું પદ ભાગ્યા દ્વિતીય શ્રેણીનું બારમું પદ. ઓકે, વ્યાપક પદ એટલે કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. પ્રથમ શ્રેણી માટે પ્રથમ પદ એ વન, સામાન્ય તફાવત ડી વન. બારમું પદ એટલે કે એન બરાબર આપણે બાર મૂકી, પ્રથમ શ્રેણી માટે બારમું પદ શું થાય? એ વન પ્લસ બાર માઇનસ અગિયાર ડી વન થાય. એટલે યસ, અહીંયા એ વન પ્લસ બાર સોરી અગિયાર ડી વન એ જ રીતે દ્વિતીય શ્રેણી માટે બારમું પદ, તો કે દ્વિતીય શ્રેણીનું પ્રથમ પદ આપણે એ ટુ લીધું છે, સામાન્ય તફાવત ડી ટુ લીધું છે. બારમું પદ એટલે કે એ ટુ પ્લસ અગિયાર ડી ટુ થાય. એ ટુ પ્લસ અગિયાર ડી ટુ આ વસ્તુ થાય. યસ, આપણા પાસે આ વસ્તુ છે, આ ગુણોત્તરો આપેલો છે ને, આપણે આ વસ્તુ શોધવાની છે. એ વન પ્લસ અગિયાર ડી વન ને એ ટુ પ્લસ અગિયાર ડી ટુ, પરંતુ જે વસ્તુ આપેલી છે અને આ જે વસ્તુ છે એમાં સરખાવીએ તો અહીંયા ટુ એ વન પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી છે, ટુ એ ટુ છે, જયારે અહીંયા શું છે? એ વન છે. તો અહીંયા આપણે બે વડે અંશ અને છેદ બંનેનો બે વડે ગુણો. તો યસ, અહીંયા ટુ એ વન પ્લસ બાવીસ ડી વન અને યસ ટુ એ ટુ પ્લસ બાવીસ ડી ટુ. યસ, આ વસ્તુ મને આ સમીકરણ પરથી લાવું તો મને આના પ્રથમ શ્રેણીનું બારમું પદ અને બી શ્રેણી બારમું પદનું ગુણોત્તર મળે. તો યસ, અહીંયા આ વસ્તુ અહીંયા લાવી હોત અને સરખાવો, અહીંયા ટુ એ વન છે, યસ અહીંયા અને છેદમાં ટુ એ ટુ છે અને બાવીસ ડી વન બાવીસ, અહીંયા એન માઇનસ વન ડી વન અને એન માઇનસ ટુ ડી ટુ. એટલે જસ્ટ અહીંયા જો એન માઇનસ વન બરાબર અહીંયા બાવીસ મૂકું તો આ પદ આના પ્રમાણે સેટ થઈ જશે અને એના પરથી એન માઇનસ વન બરાબર બાવીસ જો આપણે લઈશું તો એના પરથી જે એનનું મૂલ્ય મળશે એ જમણી બાજુ, કારણ કે આ જે એન છે એ વસ્તુ જમણી બાજુ જતા હોય. એટલે યસ, એટલે અહીંયા એક અને બે ને સરખાવતા મને જોઈએ આ વસ્તુ ટુ એ વન પ્લસ બાવીસ ડી વન, ટુ એ ટુ પ્લસ બાવીસ ડી ટુ, આ વસ્તુ જોઈએ. તો મારા પાસે અહીંયા છે ટુ એ વન પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી વન, ટુ એ ટુ પ્લસ એન માઇનસ એચ. આ વસ્તુ અહીંયા લાવી હોય તો યસ એન માઇનસ વન બરાબર બાવીસ લેવું પડે. એટલે એન માઇનસ વન બરાબર બાવીસ માટે એન
बराबर 23. तो यस हवे एन बराबर 23 समीकरण एक मां मुकता. एन बराबर 23 समीकरण एक मां. यस अहिया हवे एन बराबर 23 मुकी सके आ थी जैसे 2a1 प्लस 22 d1 छेद मां 2a2 प्लस 22 d2. यस एन बराबर 23 ने बच्चा जा 23 एन देखा जाए त्यां 23 यहां मुके यहां भी 23 मुके तो यहां पर 23 यहां 3 × 23 प्लस 8 छेद मां 7 × 23 प्लस 15. यस आ बीजो तैयार बीजो कहीं नहीं प्रथम श्रेणी नु बारमू पद ने द्वितीय श्रेणी नु बारमू पद. यस प्रथम श्रेणी नु बारमू पद छेद मां द्वितीय श्रेणी नु बारमू पद. ओके नाउ 23 तरी 69 प्लस 8 अहिया 7 दू 14 21 161 प्लस 15 76 प्रथम श्रेणी नस बे श्रेणी बार पद नो गुणोत्तर 7/16 आ वस्तु अपना पास आके. सो आ रीते अहियां जस मैं दाखलो गेम के रीते करो अहियां बे श्रेणी आपेला बे श्रेणी प्रथम एन पद ना सरवाळा आपणने आपी दीधा छे. एन पद ना सरवाळा एटले के यस बे बिन पद ना एसएन आपी दीधा छे एटले के आ वस्तु आपेली छे. अहियां बे श्रेणी छे एटले बे श्रेणी प्रथम पद अने सामान्य तफावत A1 A2 ने D1 D2 प्रमाणे लीधा एना प्रमाणे जस्ट आ वस्तु मैं लीधी तो जस मैं सादु स्वरूप आप्युं तो मने आ वस्तु मने मळे छे. हवे जे मने शोधवानुं कीधुं छे ए वस्तु मैं अहीं लखी प्रथम श्रेणी नु बारमू पद अने द्वितीय श्रेणी नु बारमा पद नो गुणोत्तर जैसे प्रथम श्रेणी ना बारमा पद ना गुणोत्तर अने बीजी द्वितीय श्रेणी ना बारमा पद ना गुणोत्तरो मां आ रीते समीकरण मळ्युं. तो अहीं जे मारा पासे जे छे मां 2a1 प्लस समथिंग छे एटले आने अहीं बे वडे गुणन भागे एटले आ रीते मळ्युं. एटले जो आ वस्तु हूँ लाऊ आ गुणोत्तर लाऊ तो अहीं समझ बारमा पद ना गुणोत्तर कहेवाय. तो आने मैं आना साथे सरखाव्युं आ सरखाव्युं तो अहीं सरखावता आपणने एन माइनस 1 बराबर 22 लईए तो आ पद अहीं आवे सरखाव्युं तो एन बराबर 23 आव्युं. तो यस हवे एन बराबर 23 आ समीकरण में मूकीश तो आ समीकरण अहीं सेट थशे ने एना प्रमाण सामे मने कोई गुणोत्तर मळशे एमना बारमा पद नो गुणोत्तर अहीं मळे. ओके सो एक आ रीते थाय अने बीजी रीत पण बतावुं छुं अने त्रीजी रीत पण बतावुं छुं. ओके सो जस्ट राइट डाउन हूँ तमने बीजी ने तीजी रीत पण बतावुं छुं. यस स्टूडेंट अहीं बीजी रीत जो बतावुं होय तो यस अहीं आ अथवा अहीं लखी दऊं छुं. यस आमां आ वस्तु तो आवशे ज. ओके आ प्रथम पद A1 छे बे A1 D1 ने A2 D2 छे आपणे लईए पण अहीं जे बे श्रेणीओ छे एमने हूँ नाम आपुं. पहली श्रेणी नो प्रथम एन पद नो सरवाळो SN1 અને બીજીનો સરવાળો SN2 એ રીતે હું લઉં છું. બરાબર અહીંયા શું આપ્યું છે 3N પ્લસ 8 છેદમાં 7N પ્લસ 15 આ વસ્તુ થઈ ગઈ. હવે જસ્ટ આના પરથી આપણે આ વસ્તુ લખી શકીશું SN1 ઇઝ ઇક્વલ્સ ટુ 3N પ્લસ 8 અને SN2 is equals to 7N plus 15. આ વસ્તુ આપણે લખી શકીશું. યસ હવે શું કરું છું SN નું એકચ્યુઅલી સૂત્ર શું થવું જોઈએ N by 2 2A plus N minus 1 into D થવું જોઈએ. તો અહીંયા હું આ જ પ્રયત્ન કરું કે રીતે આને ગોઠવી શકું છું એના માટે. યસ એટલે અહીંયા છે ને અગેન જસ્ટ ગોઠવવું હોય ને તો અહીંયા છે ને એક સ્ટેપ હજુ પણ હું લખી દઉં છું. આ સ્વરૂપમાં મારે ગોઠવવું છે ને યસ આને છે ને ઇઝ ઇક્વલ્સ ટુ અહીં સોરી કઈ નહીં ચલો એક મિનિટ આપણે જે સ્ટેપ લખ્યા છે ને આગળ એના પ્રમાણે જવા દઈએ. જસ્ટ આવી જશે નો પ્રોબ્લેમ. અહીંયા આપણે લખ્યું હતું પહેલું સ્ટેપ પ્રથમ શ્રેણીના એમ પદોનો સરવાળો દેટ ઇઝ 2A1 પ્લસ
एन माइनस वन डी वन अपन एन बाय टू टू ए टू प्लस एन माइनस वन डी टू इज इक्वल्स टू यस लाइक थोड़ा सिंपल था से छेद में सेवन एन प्लस फिफ्टीन ये आ बे कट थी गया जस्ट आपने जो मे ए आ रीत मे टू ए वन प्लस एन माइनस वन डी वन टू ए टू प्लस एन माइनस वन डी टू इज इक्वल्स टू थ्री एन प्लस एट छेद में सेवन एन प्लस फिफ्टीन आ वस्तु थे जैसा पहला जो नो प्रॉब्लम अहियाँ आप चेन्ज करवा आना पर आपने टू ए वन बराबर टू ए वन प्लस एन माइनस वन डी वन इज इक्वल्स टू थ्री एन प्लस एट ए ने लखी शकी टू ए टू प्लस एन माइनस वन डी टू इज इक्वल्स टू सेवन एन प्लस फिफ्टीन लखी शकी यस हम आने एक अने हूं बे कहू छू અહીંયા એન માઇનસ વન છે તો જમણી બાજુ હું એન માઇનસ વન લાવવાનો આ સ્વરૂપ ગોઠવવાનો પ્રયત્ન કરું એટલે કે યસ એક પરથી ટુ એ વન પ્લસ એન માઇનસ વન ડી વન યસ અહીંયા મારે આવું એન માઇનસ વન વાળું પદ જમણી બાજુ લાવવું હોય તો શું કરવું પડે માઇનસ ત્રણ પ્લસ ત્રણ ત્રણ ઉમેરવા પડે ને ત્રણ બાદ જેનાથી સંખ્યા બી બદલાવી જોઈએ નહીં અને મને એન માઇનસ વન વાળું પદ મળે કઈ રીતે આમાં થ્રી એન છે ને તો યસ માઇનસ થ્રી પ્લસ થ્રી એટલે આ સંખ્યા થઈ ગઈ બાકીનો જે એટ છે એ આની આ સંખ્યા થઈ ગઈ આમાંથી આપણે એન માઇનસ વન વાળું પદ છૂટું કરી શકીએ એટલે અહીંયા ટુ એ વન પ્લસ એન માઇનસ વન ડી વન આઠ પ્લસ થ્રી અગિયાર લખું અને આ બંને માંથી ત્રણ સામાન્ય નીકળે તો એન માઇનસ વન ઇન્ટુ થ્રી યસ બંને બાજુ સરખાવો બંને બાજુના પદ સરખાવતા યસ અહીંયા ટુ એ વન બરાબર અગિયાર એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે કે યસ ડી વન બરાબર ત્રણ એટલે કે એ વન ઇઝ ઇક્વલ્સ ટુ અગિયાર બાય ટુ ડી વન ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી એટલે કે પ્રથમ શ્રેણીનું પહેલું પદ પ્રથમ પદ અગિયાર બાય ટુ અને સામાન્ય તફાવત ત્રણ યસ કોઈ પણ સામાન્ય શ્રેણી માટે સમાંતર શ્રેણી માટે મેં તમને કીધું છે જો પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી જાય તો આપણે એનું કોઈ પણ નંબરનું પદ શોધી શકીએ છીએ ઓકે સો જસ્ટ આ વસ્તુ આવી ગયું એ જ રીતે બે પરથી યસ અહીંયા ટુ એ ટુ પ્લસ એન માઇનસ વન ડી ટુ યસ અહીંયા એન માઇનસ વન વાળું પદ તો અહીંયા શું છે સેવન એન એટલે કે માઇનસ સેવન પ્લસ સેવન એટલે યસ અહીંયા સેવન એન માઇનસ સેવન પ્લસ સેવન અને જસ્ટ ફાઈવ તો ફિફ્ટીન તો છે જેમ છે એમ માટે ટુ એ ટુ પ્લસ એન માઇનસ વન ડી ટુ ઇઝ ઇક્વલ્સ ટુ આ બે ટ્વેન્ટી ટુ પ્લસ અહીંયા બંને બાજુથી સાત કોમન કાઢીશું એન માઇનસ વન ઇન્ટુ સેવન બંને બાજુના પદ સરખાવતા ટુ એ ટુ બરાબર બાવીસ અને ડી ટુ બરાબર સાત એટલે કે અહીંયા એ ટુ બરાબર અગિયાર અને ડી ટુ બરાબર સાત દ્વિતીય શ્રેણીનું પ્રથમ પદ અગિયાર અને સામાન્ય તફાવત સાત થઈ ગયું બસ આ બધી વસ્તુ મળી ગઈ યસ પ્રથમ શ્રેણીનું બારમું પદ છેદમાં દ્વિતીય શ્રેણીનું બારમું પદ પ્રથમ શ્રેણીમાં પ્રથમ પદ એ વન છે સો યસ અહીંયા એ વન પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બારમું પદ છે એટલે કે અગિયાર ડી વન છેદમાં એ ટુ પ્લસ અગિયાર ડી ટુ બારમું પદ ઓકે એ વન નું મૂલ્ય છે મારા પાસે ઇલેવન બાય ટુ પ્લસ ઇલેવન ઇન્ટુ ડી વન થ્રી છે છેદમાં ટ્વેન્ટી ટુ સોરી સોરી ઓકે ફાઇન અગિયાર છે
टू अग्यार प्लस अग्यार इंटू डी टू दैट इज सेवन सारू स्वरूप आप सो तो ये अग्यार वत्ता छसठ भाग्या बे छेद में अग्यार वत्ता सित्योतेर सित्योतेर बाय टू इंटू यस इक्यासी यस अग्यार सत्ता अग्यार अठानी सेवन बाय सू जैसे आगे जो आप लाया वस्तु अहर मिली गई ओके सो आ रीते ते करो आ इनडायरेक्ट मेथड कहवा यस अहिया सुधी दाखलो पहला जो पहला जो समांतर श्रेणी कोई पण वस्तु शोधवी हो तो समांतर श्रेणी में जो प्रथम पद और सामान्य तफावत जो ए बे वस्तु मारा हाथ में हो तो समांतर श्रेणी गमे तेवी संख्याओ गमे तेवो पद आप शोधी शकी तो अहिया जस्ट मैं आज वस्तु प्रयत्न करो आ समीकरण बराबर आ वस्तु आई गया तो जमणी बाजू आ पदों गोठवानो प्रयत्न करो एटले आमां एन माइनस वन वालू पद है एन माइनस वन वालू पद मारे अहीं लावू हो तो अहीं थ्री एन है एन माइनस वन तो माइनस त्रण प्लस थ्री यस ए प्रमाण करू त्रण सामान्य कर एन माइनस वन पद आई गयु यस बाकी सरखावशो बने बाजू यस अहीं एन माइनस वन नो सहगुणांक डी वन है अहीं एन माइनस वन नो सहगुणांक त्रण डी वन बराबर त्रण और आ टू ए वन बराबर अग्यार यस आ रीते तमे करी शको छो यस गुणोत्तरो शोधी शको छो ओके आमा त्रीजी रीत डायरेक्ट रीत पण हूँ बताऊ छु जे मैं तमने नोट में लखावड़ी थी ओके सो जस्ट राइट डाउन त्रीजू पण हूँ बताई दू यस अहीं त्रीजी रीत बतावा माटे मैं एक जो नोट लखावड़ी छे एनु जो लखु अहीं पाछे एक वार लखू छु जो बे समांतर श्रेणी ना प्रथम एन पदों ना सरवाड़ा नो गुणोत्तर यस आ त्रीजी रीत थी शके छे सरवाड़ा गुणोत्तर आपेल होय तो तेना पर थी आ बे श्रेणी ना एनमा पद नो गुणोत्तर एननी जगह टू एन माइनस वन मूकीने मेळवी शकाय छे यस अहीं आपणने एसएन वन अपन एस एन टू प्रथम श्रेणी प्रथम एन पद नो सरवाळो आपणने अहीं थ्री एन प्लस एट अने यस सेवन एन प्लस फिफ्टीन छे आना प्रमाणे बे समांतर प्रथम एन पद सरवाळो गुणोत्तर आपेला एटले के यस पहली समांतर श्रेणी नो एन पद नो गुणोत्तर यस प्रथम एन पद नो सरवाळो बीजी समांतर श्रेणी प्रथम एन पद नो सरवाळो गुणोत्तर आपेलो छे आना माथी એમના એનમાં પદમાં એટલે કે એ એન વન ને એ એન ટુ એ શોધવું હોય તો એનની જગ્યાએ ટુ એ માઇનસ વન એટલે આના પરથી આ જ નોટ પ્રમાણે પ્રથમ શ્રેણીનું એનમું પદ ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી અહીંયા એનની જગ્યાએ ટુ એન માઇનસ વન પ્લસ એટ છેદમાં યસ અહીંયા એન ટુ બીજી શ્રેણીનું એનમું પદ एन जगह टू एन माइनस वन प्लस एट यस सारे स्वरूप आप सिक्स एन माइनस थ्री प्लस एट आ थ्री थे अहिया फोर्टीन एन माइनस सेवन प्लस दैट इज वन आ वस्तु थे प्रथम श्रेणी एनमु पद द्वितीय श्रेणी एनमु पद आपने आ श्रेणी क्या पद कीधा से बार एन बराबर बार ले लो પ્રથમ શ્રેણીનું બારમું પદ છેદમાં દ્વિતીય શ્રેણીનું બારમું પદ એન બરાબર ટ્વેલ્વ તો યસ સિક્સ ઇન્ટુ ટ્વેલ્વ પ્લસ થ્રી અહીંયા સોરી આ પાંચ આવશે ને માઇનસ થ્રી પ્લસ એટ પાંચ આવશે ઓકે ગણતરીમાં ભૂલ હતી પ્લસ ફાઈવ અહીંયા ફોર્ટીન ઇન્ટુ
12 + 1 बाटसंग 72 ने 5 77 यस 14 ने 140 ने 24 156 ने 8 से 100 ने 57 इट इज लाइक दिस ओके नहीं कई भूल था शे अप्री 7n + 15 चे नहीं यस 15 15 15 यहाँ में 8 लगी हुई शे अरे कई भूल था शे यस माइनस ले आ उसे 8 यस 8 ने 8 से 140 ने 28 158 ने 8 166 नहीं 174 यस 14 × 12 140 ने 8 168 168 ने 8 176 यस ने यह आ 11 17 11 1 11 7 6 यस आ रीते टूक में पण जवाब करी शकाय छे जस्ट मैं जे मैं तुमने नोटो लखाई मीन्स अमुक नोंद लखाई छे ये सही बड़ी नोंद उपयोग आ रीते करवामां आवे छे जस्ट अहींया इंटेंशन वाळो ए छे કે દાખલો કોઈ પણ રીતે ના કરી શકાય એક કરતા વધારે રીતે આપણે એને કરી શકીએ છીએ જે તમને અનુકૂળ આવે એ જસ્ટ એના પ્રમાણે તમે આ વસ્તુ કરી શકો છો એમાં કોઈ જ કોઈ જ કોઈ જ વાંધો નથી ઓકે સો જસ્ટ અહીંયા એકથી વધારે રીત બતાવવાનું આ જ ઇન્ટેન્શન છે અને યસ કોમ્પિટિટિવ એક્ઝામ આવી ડાયરેક્ટલી તમે યસ શોર્ટમાં ઝડપથી આ વસ્તુ આ તો જસ્ટ હું એક્સપ્લેનેશન લખું છું બાકી સીધી જ વસ્તુ આ લખો ને જસ્ટ એના પરથી 12મું પદ એટલે યસ એમનું પદ આના પર ડાયરેક્ટ લખાય ને યસ પછી એમ બરાબર 12 મૂકી દીધું તમારો જવાબ આવી જાય ઓકે સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના હોય ઓકે સો જસ્ટ ડુ ઇટ હજુ પણ એક છેલ્લો દાખલો બતાવી દઉં છું યસ એક આ દાખલો લખ્યો છે સરળ છે પણ થોડું સમજવાનું છે એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક 3 લાખ રૂપિયા છે તેની આવકમાં પછીના 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ 10,000 નો વધારો થાય છે તો તે 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે ઓકે યસ અહીંયા જોઈએ કે પ્રથમ વર્ષ એટલે કે પહેલું વર્ષ પૂરું થાય ત્યારે એનામાં 3 લાખ રૂપિયા આવશે પછીના 19 વર્ષ સુધી એનું પ્રતિ વર્ષ 10,000 નો વધારો થતો જાય છે ઓકે એટલે કે જસ આની આવકમાં 3 લાખ પછીમાં 3 લાખ 10 હજાર 3 લાખ 20 હજાર એ રીતે વધારો થતો જાય આવકમાં વધારો થતો એટલે કે પહેલા વર્ષની આવક 3 લાખ બીજા વર્ષની આવક 3 લાખ 10 હજાર 3 લાખ 20 હજાર યસ એટલે આપણે જોઈએ તો કે યાર દરેક વર્ષે 10,000 વધતા જાય એટલે કે અહીંયા કોઈ પણ 2 વર્ષનો સામાન્ય તફાવત એ 10,000 એટલે કે ડી બરાબર આપણને યસ 10,000 મળશે અને આ એક સમાંતર શ્રેણીના પદો થશે પ્રથમ પદ 3 લાખ રૂપિયા થશે ઓકે અને યસ અહીંયા શું પૂછ્યું 20મા વર્ષમાં કુલ કેટલી આવક એટલે કે તો તે 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે અહીંયા 20 વર્ષમાં કુલ કેટલી રકમ મળશે એટલે કે આ 20 વર્ષમાં જેટલી આવક મળી હોય બધી આવકનો સરવાળો એટલે કે આ 20 વર્ષની આવકનો સરવાળો એટલે કે અહીંયા પ્રથમ એન પદોનો સરવાળો એટલે કે S20 પણ જો આની જગ્યાએ તમને એવું પૂછ્યું હોત કે 20મા વર્ષમાં એની આવક કેટલી હશે પ્રથમ વર્ષે 3 લાખ છે દર વર્ષે 10-10 હજાર વધતા જાય છે 19 વર્ષ સુધી તો 20મા વર્ષની એની આવક કેટલી હશે તો એ થશે A20 20મું પદ શોધવાનું થશે પણ 20 વર્ષમાં એની કુલ કેટલી રકમ મેળવશે એટલે 20 વર્ષની એની આવકનો સરવાળો એટલે કે અહીંયા યસ એના પ્રથમ 20 વર્ષની આવક એટલે કે S20 શોધવાનું છે એ વસ્તુ છે એના માટે જે આપણા પાસે જે સૂત્રો છે એ જ વસ્તુ અહીંયા આપણે વાપરવાનું છે બીજું કઈ જ નથી એટલે અહીંયા પ્રથમ વર્ષને અંતે જે આવક છે એ 3 લાખ એટલે કે એ બરાબર 3 લાખ રૂપિયા દર વર્ષે એની આવક 10,000 વધતી જાય છે એટલે કે યસ કોઈ પણ 2 વર્ષની આવકનો તફાવત એટલે કે યસ બીજા વર્ષે 3 લાખ 10 3 20 એટલે કે યસ સામાન્ય તફાવત D = 10,000 છે યસ અને 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ તો 20 વર્ષમાં પહેલા વર્ષે અંતે 30 લાખ બીજા વર્ષના અંતે 3 લાખ 10 હજાર 3 લાખ એટલે એ યસ પહેલા વર્ષ અને પછી 19 એટલે ટોટલ 20 એટલે અહીંયા આપણે શોધવાનું થશે S20 અહીંયા 20 વર્ષમાં કુલ રકમ = યસ અહીંયા આપણે પહેલા SN નું સૂત્ર બનાવીએ જો એ પ્રમાણે છે ને યસ અહીંયા SN = N/2
टू ए प्लस एन माइनस वन इन टू डी यस आप शोधवा एस ट्वेंटी एन बराबर ट्वेंटी अन बराबर ट्वेंटी टू ए एट्ले कि त्रण लाख प्लस अन बराबर ट्वेंटी लेवा अपने माइनस वन डी दस हजार ओके सो अस आ छ लाख प्लस ओगनीस गुणिया एक लाख नेव हजार दस गुणिया सात लाख नेव हजार ओके तो यस अस सेवन नाइन अग्नियासी लाख रूपया वीस वर्ष मेरे कुल मेरी रकम ए सेवंटी नाइन लैक्स अग्नियासी लाख रूपया यस आ रीते आ दाखलाओ आपणे करवाना छे जो अहिया जो एक शब्द बदलियो के वीसमा वर्ष की आवक के हे तो ए थे ए ट्वेंटी पर वीस वर्ष मे मिले कुल रकम हो तो यस एना प्रमाण आ एस ट्वेंटी थे यस आ शब्द नु थोड़ा ध्यान रखवानो छे ओके अदरवाइज अपना एक्जाम्पल सीम्पल छे एमां कई वांधो नथी यस मैं तमने सेकंड ने फोर्थ आप्यो हतो ने तो यस अहिया यस अहिया खाली एक जस्ट मैं गणायो छे पण एक्जाम्पल नवमो प्रयत्न करजो ओके बाकी ना हूं काले स्वाध्याय होमवर्क लखू छु स्वाध्याय 9.2 मा एक्जाम्पल यस जे मैं करायो छे ए रीतनो छे नाइन एक करजो बाकी ना जस्ट थोड़ा हूं नेक्स्ट लेक्चर में 9.2 ना अमुक दाखलाओ बताई पशु 9.2 नो कई होमवर्क आपीस ओके सो जस्ट आयु लक्ष्य पूरू करू छू यस तक समझाई गयो हे कि जे मैं लाक्षणिकता वधारे एक्स्ट्रा जे लखाई हे एनो डायरेक्ट उपयोग के रीते थाय मैं तमने वखत कीधु लाक्षणिकता एक वक्त लखाई दू छू जो दाखला प्रमाण लखाऊ तो पछी जसे थोड़ू साइड में रही जाए पण एक वक्त लखेली हो जस्ट एनो रेफरन्स अहीं आपीस तो जस्ट तमे डायरेक्टली वस्तु ने समझी शकशो ए मारो इंटेन्शन ओके सो आदो लेक्चर अहीं पूरू करी